અદ્ભુત સફળતા માટે સોનેરી પુસ્તક નીટન બ્લેક બુક ફોર સ્ટનિંગ સક્સેસ રોબિન શર્મા. એક, નેતાગીરી શું છે? નિત્ય જ્ઞાન ઓડિયોઝ. નેતાગીરીને તમારા બિઝનેસ કાર્ડના શીર્ષક અથવા તમારી ઓફિસના કદ સાથે કઈ જ લાગતું ઓળખતું નથી. તમે કેટલા પૈસા બનાવો છો અથવા તમે જે કપડાં પહેરો છો તેના પરથી નેતાગીરી નક્કી થતી નથી. નેતાગીરી એક ફિલોસોફી છે, તે એક વર્ણન છે, તે મનની અવસ્થા છે અને આપણામાંના દરેક પાસે છે. એક ઉદાહરણ આપું. હું મારા જીવનનો ઘણો ભાગ મુસાફરીમાં ગાળું છું. આથી સામાન વિશે હું ઘણો ચોક્કસ છું. થોડા મહિના પહેલે મારી રશિયનની એક સફર પછી મારા હાથમાં રાખવાના સામાનનું હેન્ડ જ તૂટી ગયું. તમારે મૃત્યુ પહેલાં મુલાકાત લેવાની જગ્યાઓની સૂચિમાં સેન્ટ પીટર્સબર્ગને મૂકવું જોઈએ. જે હોય તે, હું તે સામાન ટોરોન્ટોના એક ડિનર એવેક્સ પાસે લઈ ગયો. કાઉન્ટર પર યુવાને મારી સાથે સરસ વર્તન કર્યું અને થોડા દિવસમાં હેન્ડલ સરખું થઈ ગયું. અઠવાડિયા અગાઉ જ્યારે ન્યૂયોર્કમાં હતો હેન્ડલ ફરી તૂટી ગયું. મેં ધારી લીધું કે હું જ્યારે પાછો એવેક્સમાં જઈશ ત્યારે મારે સરખું કરાવવા પૈસા ચૂકવવા પડશે. મોટાભાગના વેપારીઓ ગ્રાહકને ઘણી બધી તકલીફોમાં મૂકતા હોય છે. જો તમે પહોંચ નથી સાચવી તો તમે કમનસીબ છો. જો શરૂઆતમાં કોણે સરખું કર્યું હતું તે તમને નથી ખબર તો અમે તમને મદદ ન કરી શકીએ, વગેરે વગેરે. એવેક્સ અનક છે, તેમણે તે લઈ લીધું. તેઓ સમજે છે કે તેમના ગ્રાહકને સારી સેવા આપ્યા વગર ધંધો થઈ શકે નહીં. જ્યારે મેં કહ્યું કે હેન્ડલ ફરી તૂટી ગયું હતું તો કાઉન્ટર પરની યુવતીએ એક ક્ષણ પણ ખચકાયા વગર મને પડેલી તકલીફ બદલ માફી માંગી. પછી તેણીએ કહ્યું, અમે તમને વચન આપીશું કે તમારો આ સામાન 3 દિવસની અંદર એકદમ બરાબર થઈ જશે. અને સર, અનબત તમે તેને માટે કોઈ પૈસા લેવામાં નહીં આવે. અગાઉ સમૂહ કરાવે તેની પહોંચની જરૂરિયાત વિશે કોઈ અમલદારશાહી નહીં, કોઈ પરેશાની નહીં, કોઈ વાંધો નહીં, માત્ર હસતા મોડે ઉત્તમ સેવા. એ મહિનાએ નેતાગીરી દર્શાવી. તેને સમસ્યા ઝડપથી જાણી, અંગત જવાબદારી લીધી અને સાચો નિર્ણય કર્યો. અને એ પ્રક્રિયામાં તેણે પોતાના ગ્રાહક માટે વચન આપ્યું. તમે જે નેતા બનવાનું ભાગ્ય પ્રાપ્ત કર્યું છે તે બનવા માટે તમે આજે શું કરશો? નેતાગીરી શું છે? નેતાગીરી એક ફિલોસોફી છે, તે એક માનસિકતા છે, તે મનની અવસ્થા છે, તે કામ કરવાની રીત છે અને તે આપણામાં દરેકે દરેકને ઉપલબ્ધ છે. પ્રકરણ 2, વિશ્વ સ્તરની ભાષા. ભાષા અર્થ માટેનું માળખું આપે છે. એક ક્ષણ આ ગજબનો ખ્યાલ વિશે વિચારો. આપણે શબ્દો દ્વારા દુનિયાને સમજીએ છીએ. તમે જે શબ્દોનો ઉપયોગ કરો છો તે તમે વાસ્તવિકતાને કેવી રીતે નો છો તે નક્કી કરો. જો તમે એક અડચણને એક તક અથવા એક એવો પડકાર જે મને વધુ સારું બનાવશે તેમ કહેવાને બદલે તમે એક સમસ્યા અથવા મોટો ગોટાળો કહેશો તો તમે તમારી અંદર એક અલગ ભાવનાત્મક સ્થિતિ ઊભી કરશો. એક સફળ થવાનું શીખવનાર તરીકે મને આખી દુનિયામાં ઘણા અસામાન્ય સફળ લોકો સાથે કામ કરવાનો લાભ મળ્યો. મહાનતા માટે તેમની સર્વસામાન્ય ખાસિયતો પૈકીની એક એ છે કે તેઓમાં ઘણા મોટાભાગના શબ્દો તાકાતને સમજે છે. તેઓ વિશ્વસ્તરની ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ માત્ર દસ્ત ભાષાના ઉપયોગથી દૂર જ રહે છે, પરંતુ તેઓ જુસ્સાની ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ નેતાગીરીની ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ શક્યતાની ભાષા વાપરે છે. તેઓ પ્રેમની ભાષાનો ઉપયોગ કરે છે.
દરેક સમસ્યાની અંદર વસ્તુઓનો સુધારવાની મૂલ્યાંકનની તક પડેલી હોય છે. પ્રકરણ 3. સફળતાને ખરાબ શબ્દ કોણે બનાવ્યો? ઘણા બધા માણસો માને છે કે ખરેખર સફળ થવાનું લક્ષ્ય રાખવામાં કંઈક ખોટું છે. હંમેશા હું એ સાંભળું છું કે એવું સૂચન છે કે જો તમે સફળતા માટે જંગતા હો તો તમે તફાવત ઊભો કરવાની અને સૂચક બનવાની કાળજી કરનાર નહીં હો. 1. મેળવનાર થવું તે કરુણામય, સામાજિક રીતે જાગૃત તથા સારા થવા સાથે લગભગ અસંગત હોવા જેવું છે. અહીં હું સફળતા વિરુદ્ધ મહત્તમના મુદ્દા પર મારો મત આપું છું. અસામાન્ય જિંદગી બંને ધરાવે છે. મને એવું લાગે છે કે સફળતા વગર તમારા શ્રેષ્ઠ ભાગને કંઈક ખૂટતું નાખશે. આપણી મહાનતા બક્ષિસને સમજવાની અને જીવન સંપૂર્ણપણે જીવવાની ભૂખ જ આંશિક રીતે આપણને માનવ બનાવે છે. આપણે ઝળહળવા માટે બનાવ્યા છીએ એમ હું માનું છું. મહત્વચિંતા વગર આપણને એવું લાગશે કે આપણે અસમજતા જ આ ગ્રહ પર આવી ચડ્યા. એક એનિટ દેખાવ કરતા બનવા માટે દુનિયામાં નોંધપાત્ર સફળ બનવા માટે જરૂરી પગલાં ભરવામાં કંઈ જ ખોટું નથી. સફળતા ખરેખર એક રચનાત્મક પ્રવૃત્તિ અને એક તંદુરસ્ત સ્વમાનનું પ્રતિબિંબ છે. અને જ્યારે તમે સફળતાને સમજો ત્યારે તમે જેના સંપર્કમાં આવો તેના જીવનને ઉપર લાવવા માટે અને તમે આવ્યા ત્યારે હતી તેના કરતાં દુનિયાને વધુ સારી છોડી જવા માટે સમર્પિત રહો તેવું હું ઈચ્છીશ. આ મહત્વનો ભાગ છે. બંને સાથે તમે તમારી મહાનતમ જિંદગી શોધી કાઢશો. એક આગેવાન બનવું તે એક મહત્વનો હોદ્દો હોવો નથી. એક નેતા બનવું તે તમારું કામ ભલે ગમે તે હોય દુનિયા પર એક છાપ છોડીને તક તરીકે તમારા કામને જોવું તે છે. પ્રકરણ 4. રોજિંદા મહાવરાની શક્તિ. સફળતા વિશ્વસ્તરની તંદુરસ્તી, આંતરિક પરિપૂર્ણતા અને ટકાઉ આનંદ એમ જ નથી મળતા. તમારા શ્રેષ્ઠ જીવનના આ તત્વો બનાવાય છે. મોટે ભાગે જીવનના ફનકની રમત પર તેમની શ્રેષ્ઠ રમત રમનાર માનવ તરીકે તેના તરફ જોઈને આપણે ધારી લઈએ છીએ કે તેઓ નસીબદાર છે અથવા પૈસા પાત્ર સ્થિતિમાં જન્મેલા છે. આપણે જે અસામાન્ય પરિણામો જોઈએ છીએ તે ઘડવામાં જે સમર્પિતતા અને શિસ્ત ગયા છે તે આપણે જોતા નથી. હું એમ સૂચું છું કે અંગત અને વ્યવસાયિક મહાનતા માટે કામ કરવું પડે છે. હું એવી વ્યક્તિ નથી જે તમને ક્યારેય એમ કહે કે કોઈ ત્યાગ કર્યા વગર અથવા સમર્પિતતા અથવા આત્મનિયંત્રણની રીતે કિંમત ચૂકવ્યા વગર તમે સ્વપ્ન સિદ્ધ કરી શકશો. આપણી અંદરનું શ્રેષ્ઠતમ તેને ખૂબ સરળ બનાવી દે છે. હું તેને સ્વાન ઇફેક્ટ કહું છું. અભિજાત દેખાવકર્તાઓ તેમની અંગત શ્રેષ્ઠતાને આયાસહીન અને વસ્તુઓ જાણે પાણીમાં હંસ તરતો હોય તેટલી સહજતાથી થાય તે દેખાડે છે. પરંતુ હંસની જેમ સપાટીની નીચે થતો કઠોર પરિશ્રમ તમને જોવા મળતો નથી. તમારા જીવનમાં સૌથી મહત્વના ક્ષેત્રમાં શાનદાર પરિણામો સર્જવા માટે નિયમિત મહાવરો એ શ્રેષ્ઠ રીત છે. મારા જીવનમાં મહાવરાની શ્રેણી છે જે મને મહાન દિવસ આપે છે. હા, કોઈવાર જીવન તમને અણધાર્ય પડકારો આપે જે તમને માર્ગમાંથી વિચલિત કરી નાખે છે. તે જ જીવન છે. પરંતુ તમને તમારા ઉત્તમમાં રાખવા માટે મહાવરાઓની શ્રેણી સાથે તમે મોટાભાગના વખત સકારાત્મક સ્થિતિમાં રહેશો. તમને તમારી શ્રેષ્ઠ સ્થિતિમાં કાયમ રાખશે તેવા મહાવરાઓમાં સવારની જનરેટિંગ બેઠકનો સમાવેશ થાય છે, જેમાં તમે તમારી લાગણીઓ, વિચારો અને તમે જેને માટે આભારી છો તેને આશીષ નોંધી દો અથવા તમે તમારા દિવસની શરૂઆત એક સખત વર્કઆઉટ અને એનિટ
દેખાવકર્તાના ભોજન સાથે શરૂ કરી શકો. હું ઘણીવાર 15 મિનિટ સંગીત સાંભળું છું, કારણ કે તે માત્ર મને ઉર્જા જ નથી આપતું પરંતુ જીવનને વધુ સારું બનાવે છે. હું મારા મનને કેન્દ્રિત કરવા માટે સફળ વિધાનો અથવા દ્રઢ વિધાનોનો ઉપયોગ કરું છું. સફળતા અને આનંદ અને આંતરિક શાંતિ માત્ર આવી નથી જતી, તમારે તેમને સર્જવા પડે છે. તમારી મહાવરાની બાબતોની શ્રેણી શોધી કાઢો અને તેમને નક્કરપણે વળગી રહો, અને પછી આપણી અંદર આપણી આ સુંદરતા દુનિયામાં નીકળી પડો અને ઝરહરો. મહાન સિદ્ધિઓ તમારા આનુવંશિકતામાંથી ઓછી અને તમારી રસમોમાંથી વધુ આવે છે. 5. નેતાગીરીની દ્રષ્ટિ. દુઃખદ હકીકત એ છે, મોટાભાગના લોકો અન્યનો ખરાબ ભાગ જોવે છે. તેઓ તેમના પોતાના ક્રોધ, ડર તથા મર્યાદાઓની દ્રષ્ટિ દ્વારા અન્યોને જોવે છે. જો કોઈ મીટિંગ માટે મોડું પડે તો એ વ્યક્તિ પર તેઓ નકારાત્મક નિબંધ લગાડે છે અને કહે છે તેઓ ખૂબ તોછડા છે. જો કોઈ ખર્ચના એવેનમાં ભૂલ કરે તો તેઓ બરબડે છે, તે વ્યક્તિ ખૂબ અપ્રમાણિક છે. જો કોઈ એક મુદ્દા પર વાત કરવામાં ભૂલ કરે તો તેઓ મનમાં કહે છે તેની જૂઠું બોલી છે. આગેવાનો અલગ હોય છે, તેઓ શ્રેષ્ઠ લોકોને શોધે છે. હું સ્પષ્ટ થવા ઈચ્છું છું, હું એવું સૂચન નથી કરતો કે આગેવાનો વાસ્તવિકતાનો સામનો નથી કરતા, જરા પણ નહીં. હું એમ કહું છું કે શ્રેષ્ઠ આગેવાનો સમજણની દ્રષ્ટિ દ્વારા જોવે છે. જો કોઈક મોડું પડે તો તેઓ સત્ય જાણવાનો પ્રયત્ન કરે છે. બની શકે કે સમયના વ્યવસ્થાપનની સમસ્યા આવી હોય અથવા એક બીમાર બાળકને મદદ કરવી પડી હોય, ખર્ચના હિસાબમાં ભૂલ અને નબળી પ્રક્રિયાનું અથવા કર્મચારીની અવ્યવસ્થાનું પરિણામ હોઈ શકે. વાતમાં ગોતારો એ વાત કરનાર વ્યક્તિએ તે ક્ષેત્રમાં નબળાઈ વિશે જ છે. સુધારાની તક પણ હોઈ શકે છે. આજે લોકોમાં જે ખરાબ છે તે શોધવાને બદલે હું તમને તેમની અંદર શ્રેષ્ઠ છે તે જોવાનું આમંત્રણ આપું છું. ચોક્કસ કેટલાક લોકો ખરેખર અવિવેકી અને અપ્રમાણિક અથવા બેદરકાર હોય છે, પરંતુ મારા અનુભવે અને મેં વર્ષોથી ઘણા લોકો સાથે કામ કર્યું છે, મોટાભાગના લોકો સારા હોય છે. કેટલાક માણસો સવારમાં ઉઠીને પોતાને પૂછે છે, આજે હું કોઈકને દિવસ બગાડવા માટે અથવા મારા વિશ્વસનીયતાની ગોર ખોદવા માટે શું કરી શકું? લોકો મોટાભાગની જે ભૂલ કરે છે તે જાગૃતિના અભાવનું પરિણામ છે, અને તમારે માટે આ સંદેશ છે. જ્યારે લોકોની અંદર સારું તત્વ શોધો છો ત્યારે તેઓ તમારા માટે માત્ર વધુ સંપૂર્ણપણે બહાર આવશે, એટલું જ નહીં પરંતુ તમે તમારી દુનિયામાં વધુ સારું જોઈ શકશો. જળનું જેટલું વધુ ચોખ્ખું પાણી તેટલું વધુ સારું. નેતા જેટલું વધુ મહાન ટીમ તેટલી વધુ સફળ. 6. અંગત પરિવર્તનની કાલ્પનિક વાત. બહુ બધા લોકો માને છે કે એક મનુષ્ય તરીકે તેમની અંદર શ્રેષ્ઠ રમત રમવા માટે તેમણે તેમના જીવનમાં ક્રાંતિ લાવવી જરૂરી છે, અને આપણામાંના મોટાભાગના માટે આ એક ડરામણો વિચાર છે. કોઈ તેમની વિચારની, અનુભવવાની અને વર્તનની રીતમાં મોટો ફેરફાર કરવા નથી ઈચ્છતું. માણસોની તેમની કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું ગમે છે, પરંતુ ખબર છે શું, દુનિયાના લોકોના સાથેના મારા એક સફળતા શીખવનાર તરીકેના કામમાં મને ખ્યાલ આવ્યો છે કે અંગત બદલાવ લાવવા માટે મારા તમારા જીવનને ઊંચું ચટ્ટું કરી નાખવાની જરૂર નથી. તમારી મહાનતા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે નાના સતત પગના ભરતા રહેવાના, જેને હું 1% ચીટ કહું છું. જો તમારા 30 દિવસ માટે તમે દરરોજ તમારી તંદુરસ્તી માત્ર 1% સુધારતા રહો તો તમે તમારા જીવનના એક ક્ષેત્રમાં માત્ર 1 મહિનામાં 30% સુધારો થયેલો જોશો.
તમારા સંબંધોથી લઈને તમારી કારકિર્દી સુધી તમારા જીવનના અન્ય ક્ષેત્રમાં પણ આમ જ થાય છે. હવે તે એટલું ડરામણું નથી લાગતું, ખરું? સુધારાની ખૂબ જ જરૂર હોય તેવા ક્ષેત્રમાં તમે આવા નાના સુધારા કરી શકો. ચોક્કસ, ધૈર્ય વગર કોઈ પ્રતિભાવના ન બને. 7. ભરપૂર જીવો અત્યારે જ. બહુ બધા મનુષ્ય જીવનને મુંતવી રાખે છે. આપણે કહીએ છીએ કે જ્યારે આપણી પાસે વધારે સમય હશે ત્યારે, અથવા જે આપણને વ્યસ્ત રાખે છે તે દબાણ કરતા પ્રોજેક્ટ પૂરો કરી દેશું ત્યારે આપણું શ્રેષ્ઠ જીવન જીવીશું. આપણે આપણી આસપાસ રહેનારાઓને કહીએ છીએ કે જ્યારે બોજો હળવો થશે ત્યારે આપણે વધુ પ્રેમાળ અને સારા બનીશું. આપણે પોતાની જાતને વચન આપીએ છીએ કે જ્યારે આપણી પાસે થોડું વધુ સમય હશે ત્યારે આપણે વિશ્વકક્ષાની શારીરિક સ્થિતિ મેળવીશું અને વધુ આરોગ્યપ્રદ ખોરાક લેશું. છતાં અંદર ઊંડાણમાં આપણે દરેક જાણીએ છીએ કે અત્યારે છે તેના કરતાં વધુ મોટું જીવન જીવવા માટે ક્યારેય વધુ સારો સમય આવવાનો નથી, અને જો આજે નહીં તો ક્યારે. એક કામ કરતા અટકવાની સૂચિ બનાવો જેથી તમે તમારા અતિશય કિંમતી સમયનો દુરુપયોગ દૂર કરો. 8. સરળ બનો પછી ધ્યાન કેન્દ્રિત કરો. હેનરી ડેવિડ થોરોએ તેના શ્વાસ થંભાવી દે તેવા સુંદર પુસ્તક વાઇન્ડેનમાં બૂમો પાડી સરળ બનો, સરળ બનો, સરળ બનો. સરસ મુદ્દો. લોકો અને તંત્રો મહાનતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. તેના પ્રાથમિક કારણો પૈકી એક છે કે તે ઘણા બધા લોકો માટે ઘણું બધું બનાવવાનો પ્રયાસ કરે છે. અહીં હું જેનો વારંવાર ઉપયોગ કરું છું તે કન્ફ્યુસિયસના વિધાનનો ઉપયોગ કરીશ. જે માણસ બે સંસ્થાનો પીછો કરે છે તે એકને પકડી શકતો નથી. સૌથી સફળ માણસો ખૂબ જ ધ્યાન કેન્દ્રિત હોય છે. તેઓ તેમની જિંદગીના અંત પર પહોંચે ત્યાં સુધીમાં તેમણે શું કર્યું છે તે સ્પષ્ટ ચિત્ર તેમની પાસે હોય છે, અને પછી જે વસ્તુ તે ધ્યેય માટે અતિ આવશ્યક ન હોય તેને ના કહીને તેમના લક્ષ્યને વળગી રહેવાની શિસ્ત અથવા હિંમત તેમનામાં હોય છે. આથી તમને મારું નમ્ર સૂચન એ છે કે તમારા જીવનને સરળ બનાવો. જે કાંઈ પણ બિનમહત્વનું છે તે ખંખેરી નાખો. આ એ વસ્તુઓ છે જે તમને તમારા સ્વપ્ન સુધી પહોંચતા રોકે છે, અને પછી એકવાર તમે સાફસૂફી કરી નાખો પછી કેન્દ્રિત થાઓ, અને પછી તમે મહાન થવા માટે કેટલા વધુ સારા છો તેની તમને નવાઈ લાગશે. ઓછા બહાના વધુ પરિણામો, ઓછી વિચિનિતતા વધુ કેન્દ્રિતતા, ઓછો હું વધુ આપણે. 9. જીવન તરફ સારા કેવી રીતે બનવું. જીવન એક કુનેહ છે, અને અન્ય કોઈ પણ કુનેહની જેમ એકવાર તમને મૂળ નિયમોની ખબર પડી જાય અને મહાવરો કરવાનો સમય કાઢી દો પછી તેમાં વધુ સારા થઈ શકો. જો તમે ખરેખર તમારી જાતને જિંદગીને સમર્પિત કરી દો તો તમે નિપુણ પણ બની શકો. કેટલાક બન્યા છે. જીવન તરફ સારા બનવા માટે તમે કરી શકો તેવી 3 વસ્તુઓ હું તમને સૂચવીશ. 1. જીવન તરફ ધ્યાન આપો. જીવનને તમારા ઉપર કામ કરવા દેતું તે ખરેખર સરળ છે. જિંદગી તરફ આંખ મીચી દેવી. કેટલાક લોકોએ આખા દશકો આ રીતે ગુમાવ્યા છે અને તેમને તે ક્યારેય પાછા નથી મેળવ્યા. દરરોજ સવારે દુનિયામાં બહાર પડો તે પહેલા એક નોંધ પોથીમાં લખી દો. દરરોજ સવારે દુનિયામાં બહાર પડો તે પહેલા એક નોંધ પોથીમાં લખી દેવાનો પ્રયત્ન કરો. તે દિવસ તમારે કયા લક્ષ્ય પૂરા કરવા જરૂરી છે તે વિશે વિચારો અને તેને લખી દો. તમારા સૌથી નજીકના મૂલ્યો કયા છે તે વિચારો. અનેક દિશામાંથી તમે કયા પાઠ શીખ્યા તે વિચારો. જો તમે તેની પાસેથી તે ન શીખ્યા હો તો ભૂલ કરવામાં સારું શું છે. 2. જીવન સાથે વ્યસ્ત બનો.
હું જેમ મોટો થતો ગયો તેમ હું કંઈક શીખ્યો છું. તમે જીવનને જેટલું વધુ આપશો તેટલું તે તમને વધુ આપશે. ગઈકાલે થોડા મિત્ર સાથે ભોજન લેતા અમે લક્ષ્ય નક્કી કરવા વિશે વાત કરવા લાગ્યા. જ્યારે જિંદગી આટલી અનિશ્ચિત છે તો લક્ષ્ય શા માટે નક્કી કરવા? એકે મને પૂછ્યું. મારો જવાબ માત્ર, કારણ કે જિંદગી આટલી ભાખી ન શકાય તેવી છે. તેનો અર્થ એવો નથી કે તમારે તમારું શ્રેષ્ઠ કરવાની શક્તિનો ઉપયોગ ન કરવો જોઈએ. તમારા લક્ષ્ય ગોઠવો, આયોજન કરો, પગના ભરો અને તમારા સ્વપ્નોની પાછળ પડો. આને જ અંગત જવાબદારી કહેવાય છે. પરંતુ એકવાર તમે તમારો શ્રેષ્ઠ કરી દો પછી તેને જવા દો અને જીવનનું બાકીનું કામ કરવા દો. તેને ગહન વિચાર કર્યો. 3. જીવન માણો. આપણે જીવનને વધુ પડતી ગંભીરતાથી નહીએ છીએ, પરંતુ અંતમાં અબજોપતિને પણ શેરીવાળાની બાજુમાં જ દફનાવાય છે. આપણે બધા માટીના થઈ જઈએ છીએ અને તમે ભલે ગમે તેટલું લાંબુ જીવો, આપણામાંનું કોઈ અહીં વસ્તુઓની મહાન સ્કીમ મુકાય તેટલો લાંબો વખત રહેવાનું નથી. તો આપણે આપણી જાતને વધુ પડતી ગંભીરતાથી ન લઈએ. ચાલો આપણી રાઈડ માનીએ. સ્મિત, સ્વપ્ન, પ્રેમ, શીખવું, ધક્કો, આરામ, આરામ સર્જન, પ્રેરણા સાંભળવું, સ્વસ્વું, ભેટવું, ઉત્કૃષ્ટ બનવું, જીતવું, ગુમાવવું, હોવું, કરવું, જીવવું. 10. તમારો 4 મિનિટનો માઇન. ફિલોસોફર લેખક સ્કોપનહોરે એક વખત જોયું છે, મોટાભાગના લોકો તેમની દ્રષ્ટિની મર્યાદાને દુનિયાની સરહદ તરીકે લે છે. બહુ થોડા તેમ નથી કરતા. તેમની સાથે જોડાઓ. ગહન મુદ્દો. આ ક્ષણે તમે જે જીવન જીવો છો તે જ તમારું ભવિષ્યનું જીવન હોય તે જરૂરી નથી. તમે બાબતોને તમારા દર, મર્યાદો તથા ખોટી ધારણાઓની દ્રષ્ટિ દ્વારા જોતા હોવો છો કે હોઈ શકતા હોવો છો. એકવાર તમે ધૂંધળા કાચને સાફ કરો અને તેમાંથી દુનિયા જુઓ તો શું થશે? સંભાવનાઓનો એક આખો નવો ગણ દેખાશે. યાદ રાખો, આપણે દુનિયા જેવી છે તેવી નહીં, આપણે જેવા છીએ તેવી જોઈએ છીએ. આ વિચારે મારી જિંદગી બદલી નાખી. વર્ષો પહેલાં એવું માનવાનું હતું કે કોઈ માણસ ક્યારેય 4 મિનિટમાં 1 માઇલ દોડવાનો અવરોધ તોડી નહીં શકે. પરંતુ રોજર બેનિસ્ટરે તે તોડ્યા તે પછી બીજા ઘણાઓએ અઠવાડિયાઓમાં જ તેના પરાક્રમની નકલ કરી. શા માટે? કારણ કે તેણે લોકોને શું શક્ય છે તે દેખાડ્યું અને પછી એ માન્યતા વડે સજ્જ થઈને લોકોએ અશક્યને શક્ય બનાવ્યું. તમારો 4 મિનિટનો માઇલ શું છે? કઈ વસ્તુને અશક્ય તરીકે ગણીને તમે તમારી જાતને વસ્તુઓ વેચી છે? તમારી પાસે શું ન હોઈ શકે, કરી શકો અથવા થઈ શકો તે વિશે તમે કઈ ખોટી ધારણાઓ બનાવો છો? તમારી વિચારસરણી તમારા વાસ્તવિકતા સર્જે છે. જો તમે વિચારો કે અમુક વસ્તુ તમારી જિંદગીમાં ન બની શકે તો એવી કોઈ રીત નથી કે તમે તે લક્ષ્યને વાસ્તવિકતા બનાવવા માટે જરૂરી હોય તેવા પગલાં દો. તમારી અશક્યતાની વિચારસરણી એક સ્વયં પરિપૂર્ણ ભવિષ્યવાણી બની જશે. તમારી ધારી લીધેલી મર્યાદા એવી સાંકળ બને છે જે તમને તમે જે મહાનતા માટે બનાવાયા છો તેનાથી દૂર રાખે છે. અને એમાં નેતાગીરી ક્યાં છે? જે દુનિયા છીછરાપણાને પૂજ્ય ગણે છે તેમાં ઊંડા ઉતરો. જે દુનિયા વિચલિતતાને માન આપે છે તેમાં ધ્યાન કેન્દ્રિત કરો. જે દુનિયા સ્વાર્થીપણું સૂચવે છે તેને સેવા આપો. આ રીતે તમે નિજેન્દ્રી તરીકે ઉભરો છો. 11. તમારા માતા પિતાને ફોન કરો, તમારા જીવનસાથીને ચુંબન કરો અને તમારા બાળકોને ભેટો. ક્યારેય નોંધ્યું છે
કે જે લોકોને આપણે સૌથી વધુ ચાહીએ છીએ તેમને જ આપણે મહત્વ નથી આપતા, તે વિચિત્ર નથી? તમારા પરિવાર સાથે ઓછો સમય પસાર કરવાનું સહેલું છે, કારણ કે તે હંમેશા તમારા માટે હાજર જ છે, અથવા તમે તેમ ધારો છો. તમારા વહાલા લોકો તરફ પ્રેમ અભિવ્યક્ત કરવાનું મુલતવી રાખવું સહેલું છે, કારણ કે તમે મોટે તમારા માટે કોઈ ઉતાવળ દેખાતી નથી. ઘરના સંબંધ સરી જવા દેવા વધુ સરળ છે, કારણ કે તમે ધારી લો છો કે બીજી ઘણી દબાણ કરતા બાબતો સંભાળવાની છે. પરંતુ તમારા પરિવાર કરતાં વધુ મહત્વનું શું હોઈ શકે? સફર હોવું અને છતાં એક ન હોવું, તેમાં કોઈ દાપણ છે? તો ફોન ઉપાડો અને તમારા માતા પિતાને કહો કે તમે તેમને ચાહો છો. કામ માટે નીકળો તે પહેલાં તમારા જીવનસાથીને એવી રીતે ચુંબન આપો જાણે તમે તે જ કરવા ઈચ્છો છો, અને મહેરબાની કરીને તમારા બાળકોને ભેટો. તમને જ્યારે સમય મળે ત્યારે તેમને માણો. તેઓ માત્ર એક જ વખત નાના હશે, અને જ્યારે તકની એ બારી બંધ થઈ જશે પછી તે હંમેશમાંથી ચાલી જશે. એ સમજો કે મદદ કરવા માટે તમારા જીવનમાં આવી છે તે દરેક વ્યક્તિ જ તમે અત્યારે જે છો તે જ છે. તમને તેમની કદર કરો અને તેમને ચાહો. 12. કોઈ તકલીફ નહીં, કોઈ પ્રાપ્તિ નહીં. રિચ કાર્નેટન, ધ હોટેન વિક્ટર, માયામીમાં. નાઇકી, એમેઝોન, ઓમની હેલ્થકેર, IBM, KPMG અને અન્ય સંસ્થાઓ કે જેઓ સતતપણે લગભગ ખામીરહિત વિશ્વ સ્તરની ગ્રાહક સેવા આપે છે, તેઓ સર્વસામાન્ય શું છે? તેમાં સર્વસામાન્ય શું છે? જો તમારા લોકો જ તમારો સૌથી મોટો સ્ત્રોત છે, અને તેની સાથે કોણ સંમત નહીં થાય, તો તમારું સૌથી મોટું રોકાણ તમારા લોકોમાં જ હોવું જોઈએ. તે જ બરાબર છે. તેમનો વિકાસ કરવો, તેમને વધારવા, તેમને તાલીમ આપવી. આર્થિક રીતે મુશ્કેલ સમયમાં ટૂંકી દ્રષ્ટિની કંપનીઓ કઈ વસ્તુઓ પર પહેલા કાપ મૂકે છે? તમે ધારી લીધું છે તાલીમ માટેનું બચત અકલ્પ્ય. તે લોકોને શું સંદેશ આપે છે? વ્યાપારમાં ચક્કાચોન કરનારી સફળતા નસીબથી થતી નથી. શ્રેષ્ઠ કંપનીઓ તેમની બુનંદ સ્થાને ભાગ્યથી નથી મેળવ્યા. મહાન વ્યક્તિઓ જોગાનું જોગ પર્વતના શિખર પર નથી પહોંચ્યા. તેઓ યોગ્ય વસ્તુ પર લગાતાર ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાં પહોંચ્યા છે, જેમ કે તેમના ગ્રાહકોને સખત મૂલ્યો પહોંચાડીને. જાણે આવતીકાલ થવાની જ નથી તેમ ઇનોવેશન કરીને, અને એવા એવા માણસોના અંદર રોકાણ કરીને જેઓ તંત્રના હૃદયમાં અને આત્મામાં છે. એ ભૂલી જવું કેટલું સહેલું છે કે તમારી સંસ્થાનું ખરું મૂલ્ય દરરોજ સવારે તમારા મકાનમાં આજના દરવાજેથી અંદર આવે છે, અને દરરોજ રાત્રે ત્યાંથી બહાર જાય છે. તાલીમ નહીં, પ્રાપ્તિ નહીં. તમે કામ નહીં કરો તો આઈડિયા કામ નહીં કરે. 13. અવાજથી અલિપ્ત થાઓ. સર્વશ્રેષ્ઠ દેખાવ કરતા વ્યાપારમાં તેમજ જીવનમાં તેમની પ્રાથમિકતા ખાસિયતો પૈકીની એક છે તેમની અવાજથી અલિપ્ત થવાની ક્ષમતા. દરરોજ નાની કટોકટીઓ, મામૂલી દખલો અને રસપ્રદ વિચનનો જેવા અવાજો આપણું ધ્યાન આકર્ષે છે. વ્યક્તિગત અને વ્યવસાયિક મહાનતાનું તમારા પોતાના અજોડ રૂપ માટે એ મહત્વનું ના આવશ્યક છે કે અવાજથી અલિપ્ત થવું અને વિઝન પર ચોંટી રહેવું. તમારા સપનો સુધી પહોંચવાના માર્ગ તેના પર તમને રાખવા માટેની એક સાદી રોજિંદી ટેવ છે. રોજ સવારે મૌનમાં ડૂબેલો સમયગાળો પસાર કરો. તમારો દિવસ કોલાહલ ભર્યો થઈ જાય તે પહેલાં તમારી આંખો બંધ કરો અને તમારા ધ્યેયો પર વિચારો. તમારા લક્ષ્યો વિશે વિચારો. આજે તમારે કરવાનો સૌથી મહત્વના કાર્યો કયા છે તેના પર ધ્યાન આપો. એ વસ્તુઓ જે તમને તમારા સ્વપ્નો સુધી લઈ જશે. આપણે બધા જ આપણા દિવસ દરમિયાન તાકીદના ઉત્પીડનનો સામનો કરીએ છીએ, પરંતુ
તેમના વિઝન, મૂલ્યો તથા જાતિઓ તરફ સાચા રહેવાનું તે સર્વશ્રેષ્ઠ છે અને તેઓ ખાતરી રાખે છે કે જે વસ્તુઓ સાચે સાચ ગણાય તે ક્યારેય દબાણ કરતા દેખાતા પરંતુ બિન મહત્વના કાર્યો માટે બલિદાન આપે. તેઓ નાની વસ્તુઓમાં મોટા થવાની ના પાડી દે છે. તેઓ ઘોંઘાટને ટાળે છે. તે મુશ્કેલ હશે, તમને દુઃખ થશે, લોકો ઈર્ષા કરશે, તમે છોડી દેવા ઈચ્છશો, તમે ચાલુ રાખશો, તેને યોગ્ય હશે, તમે જીતશો. 14. તમે આતુર રહો. આતુર રહો જરી પુરાની ગંધવાળું નીતિવાક્ય છે. ઉર્જાવાન રહો, તે દેખીતું લાગે છે. ઉત્સાહી રહો, કંટાળાજનક લાગે છે. છતાં આતુરતા, ઉર્જા અને ઉત્સાહ વગર તમે તમારા ક્ષેત્રમાં આગેવાની ન લઈ શકો અને એક સંસ્થા વિશ્વસ્તરની ન બની શકે. મેં ક્યારેય એવું નહોતું ભાખ્યું કે આ નેતાગીરીની વાત રોકેટ સાયન્સ બનશે. હું જે લોકો આસપાસ હોય તેવું પસંદ કરું છું તેઓ મોટે ભાગે એ જ છે જેમનામાં સાદી હૃદયગમ ગુણવત્તા છે. તેઓ ઉત્સાહી છે, તેઓ જીવન તરફ ખૂંડ્યા છે, તેઓ કુતૂહલ ભર્યા છે, તેમને શીખવું ગમે છે. તેઓ જ્યારે મને મળે છે ત્યારે સ્મિત કરે છે અને તેમની પાસે ઘણો આનંદ હોય છે. આજે તમે પ્રમાણિકતાપણે નોંધી શકો તેટલો બધો જ ઉત્સાહ લઈને કામે જાઓ. લોકોની અંદરનું શ્રેષ્ઠ તત્વ જુઓ. તમારા ગ્રાહકની વાહ મેળવવા વધારાનું કામ કરો. એક દેખીતા આઘાતમાં તક જુઓ. બદલાવને વિકસાવવાની તક તરીકે અપનાવો. કંઈક નવું શીખો. જૂથના સાથી સાથે હસો. એ વાત સાથે સંમત થનાર હું પ્રથમ હોઈશ કે તમારી સાથે દરરોજ શું બને છે તેના પર તમે નિયંત્રણ ન કરી શકો, પરંતુ ઉત્સાહની પ્રચુરતા સાથે મને કોઈ શંકા નથી કે આવનાર કન્યાકો જે કાંઈ પણ લાવે તમે તેના છતાં મજબૂત અને સ્મિત સાથે સાંભળી લો. દુનિયા ઘડનારાઓ નિષ્ફળતા સાથે જીવી શકે છે. તેઓ માત્ર પ્રયાસ ન કરવા સાથે જ જીવી નથી શકતા. 15. શા માટે વિચારો વાસ્તવિકતા બને છે. તમે આ હજાર વાર સાંભળ્યું છે, હજાર જુદી જુદી રીતે. તમે જેવું વિચારો છો તેવા બનો છો અને તમે જે વિચારોનો ઉપયોગ કરો છો તે સ્વયંપૂર્ણ ભવિષ્યવાણી બને છે. તમારા માટે અસામાન્ય વસ્તુઓ ખૂંદવાની અપેક્ષા રાખો અને તેમ થશે જ. પ્રેરણાદાયકો એમ કહે છે, શિક્ષકો તે કહે છે, સાધુઓ તે કહે છે. ક્યારેય આશ્ચર્ય થયું છે કે શું કામ? મને લાગે છે કે હું આખરે સમજું છું કે આ વિચાર કેમ સત્ય છે. તે કોઈ ગુપ્ત તત્વજ્ઞાન નથી, આ સાદો તર્ક છે. ચાલો જોઈએ. તમે દરરોજ જે પગલાં ભરો છો તે તમારા જીવનમાં પરિણામો બનાવે છે. એ તમે જે પગલાં લો છો તેની પહેલાં એક વિચાર કરતા હોવ છો. વિચારવાનું એ ખરેખર એક કામ કરવાનો પુરુષ છે. તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો તે તમારી વાસ્તવિકતા બને છે. બ્રિટિશ વડાપ્રધાન બેન્જામિન ડિઝરાઇને ખૂબ સરસ રીતે કહ્યું છે કે તમે ક્યારેય તમારી વિચારસરણી કરતાં ઉપર નહીં જઈ શકો. એક માનવ ક્યારેય તેનો વિચાર કરતાં વધુ મોટા કામ ન કરી શકે. મોટા સ્વપ્ન જોવા અને તમારી વર્તણૂક તેને અનુસરશે. નાનું વિચારો તો તમે નાના કામ જ કરશો. આ ખ્યાલ આપણા જીવનના દરેકે દરેક પાસામાં ટપકે છે. લોકો સારા છે તેમ વિચારો અને તમે આખો દિવસ ખુદના હૃદયથી ફરશો અને તે વર્તણૂક હકીકતમાં તમારી વાસ્તવિકતા બની જશે. કારણ કે લોકો સારા માણસો માટે સારી વસ્તુઓ કરે છે. તમે શ્રેષ્ઠ વસ્તુને લાયક છો તેમ વિચારો અને તમારી ક્રિયા એ આત્મવિશ્વાસનો પડઘો પાડશે. પછી વધુ સારી ક્રિયાઓ, વધુ સારા પરિણામો લાવશે. તમારી કારકિર્દીમાં અથવા તમારા દેશમાં મહાન વ્યક્તિઓ પૈકીની એક થવાની અપેક્ષા રાખો. આ તેજસ્વી વિચારસરણી તમારી કામ કરવાની રીતને અને સામાન્ય રીતે તમે જે રીતનો દેખાવ કરો છો તેને આકાર આપે છે અને તે વિશ્વસ્તરની વર્તણૂક વિશ્વસ્તરના પરિણામ રજૂ કરે છે.
મને આશા છે કે આ મુદ્દો સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કરે છે. આ એવો મોટો વિચાર છે જે દેખીતી વાત તરીકે સહેલાઈથી અવગણ્યા છે. તમારા વિચારો તમારી વાસ્તવિકતાને ઘડે છે. તમારા વિચારો તમારી દુનિયા બનાવે છે. તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો તે વિસ્તરે છે, અને તમે જેના પર મનન કરો છો તે તમારું ભાગ્ય નક્કી કરે છે. જ્યારે તમારું હૃદય ભાંગે છે ત્યારે તે સૌથી વધારે ખૂંદું હોય છે. જ્યારે જિંદગીએ તમારા સ્વપ્નોને કચડી નાખ્યા છે ત્યારે તેણે વધુ સારા માર્ગો તરફ જવાનો રસ્તો કર્યો છે. ના હિંમત ન થશો, તમે જીતવા માટે જ ઘડાયા છો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ, અદ્ભુત સફળતા માટેની સોનેરી પુસ્તક, નીટન બુક ફોર સ્ટનિંગ સક્સેસ, રોબિન શર્મા. આગળના ઓડિયો બુક આપણે જોશું પ્રકરણ 16, માત્ર એક મિનિટ જ લાગે છે. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.